નો મુદ્દો છે ને એક જગ્યાએ નક્સલવાદનો મુદ્દો છે. હવે તે વખતે જે સરકાર કેવી રીતે એને ડીલ કરે છે અને સેન્ટ્રલના મદદથી કઈ રીતે એ આગળ પગલાં લે છે અને કઈ રીતે એને કંટ્રોલ કરે છે, એને ઇરેડિકેટ કરે છે, લોનો ઉપયોગ કરે છે કે રેગ્યુલેશનનો કરે છે કે વાટાઘાટનો રસ્તો લે છે, તો એ સરકાર ઉપર આવે છે. હવે બંને જગ્યાએ તમે જોશો તો એ વાત સાચી છે કે 13 વર્ષમાં 9 ચીફ મિનિસ્ટર આવ્યા અને 3 વાર આ રૂલ આવ્યું એટલે સ્ટેબલ ગવર્મેન્ટ મળી નથી. હાલાકી ઝારખંડ એક એકદમ વેરી રિસોર્સફુલ વેરી રિચ સ્ટેટ છે અને એટલે તમે જોયું હશે કે મધુકડા ઉપર 4000 કરોડનો સ્કેમનો એલિગેશન છે, એને સ્કેમ કર્યો છે, એને એમણે લઈ લીધા છે એટલે એમને સત્તા જોઈએ છે. એટલે ક્યાંય પણ એ લોકો સમાધાન કરીને જે પણ વ્યક્તિ ઉપર સ્કેમ હોય વાંધો નહીં આવી જાય જોડે, પણ અમારે સત્તા જોઈએ છે. હવે એ સત્તા મેળવ્યા પછી એમને એ કઈ રીતે આ નક્સલવાદને કંટ્રોલ કરશે તો એમને ચાન્સ આપશે ઝારખંડની પ્રજા તો એ બતાવી આપશે. પણ જે એન્ડ કે કાશ્મીરમાં જે અત્યારે જોઈ રહ્યા છે, બીજેપીને કદાચ એકાદ બે જણને અમુક એરિયામાંથી મળી જાય, જેમ પેલા બહેનની વાત કરી જે બંદૂક લેવાના હતા અને વાયોલન્સ બતાવ્યું એમણે અને એમની સામે પાર્ટીએ કોઈ પણ એક્શન ના લીધી કે તમે આવું ન બોલો, આર્ટિકલ 370 લેશે તો આમ થશે. ભાઈ આર્ટિકલ 370 ઉપર તો તમારા પ્રાઇમ મિનિસ્ટરે ભાષણો અને ચીસો પાડી હતી લોકસભાની ઇલેક્શન વખતે અને સડનલી એના ઉપર એમણે આ કર્યું. છૂટા એનો પ્રોબ્લેમ, વેરી ગુડ, પબ્લિક મેન્ડેટ આપે તો, પણ આવીને તમે તમારા લોકલ ઇસ્યુઝ કેવી રીતે કરશો એ હવે જોવું રહ્યું. જી હેમાંગભાઈ, આપની સાથે વાત કરીશું. આપણી સાથે એક ભાજપના નેતા રાજકોટથી જોડાયા છે, હેમાંગભાઈ વસાવડા, સ્વાગત છે આપનું વીટીવીમાં. સૌથી પહેલા જે રીતે વાત થઈ રહી છે, ઝારખંડમાં તક આપવામાં આવી છે મધુકોડાને અને મધુકોડા પર જ્યારે આક્ષેપો થયા છે ભ્રષ્ટાચારના, આવા નેતાને પણ જ્યારે ચૂંટણી જંગમાં ઉતારવામાં આવે છે, ભાજપ પર અનેક સવાલ વિપક્ષ સાધી રહ્યા છે, શું કહેશો અંગે? પેલા એક સ્પષ્ટતા કરી દઉં કે હું કોંગ્રેસનો સહયોગ પ્રમુખ છું અને ભારતીય જનતા પાર્ટીનો નેતા નથી, જે આપના ઉદબોધનમાં કીધું. હવે બીજી વાત આપના પ્રશ્નની છે, ભારતીય જનતા પાર્ટીની આ પોલિસી રહી છે કે જ્યારે વ્યક્તિ ભ્રષ્ટાચારમાં ગળા ડૂબોય, ક્રિમિનલ વ્યક્તિ હોય, એને પાર્ટીમાં પ્રવેશ આપવો, ચૂંટણી લડાવવી, એનો જે કંઈ ફાયદો લઈ શકાતો એ ફાયદો લેવો અને પછી દૂધો ધોયેલો સ્વચ્છ માણસ છે એવી જાહેરાત કરવી. તમે ગુજરાતમાં જોવો, કેન્દ્ર સરકારમાં તો હજી એનું 6 મહિના 8 મહિના જૂનું શાસન છે, પણ ગુજરાતમાં કેટલા બધા કૌભાંડી અને ક્રિમિનલોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, એ લોકોને જ્યાં પણ એનો ઉપયોગ થઈ શકે ત્યાં ઉપયોગ કર્યો છે અને પ્રજા સમક્ષ એ વાત કરી છે કે એ તો દૂધો ધોયેલા સ્વચ્છ છે. એવું જ એમણે ઝારખંડમાં મધુકોંડાનું કર્યું છે. મધુકોંડાનો ભ્રષ્ટાચાર જગજાહેર છે, એની સંપત્તિ વિશેના વાત પણ બધી લોકો જાણે છે અને તેમ છતાં એનો ઉપયોગ કર્યો. ભલે અત્યારના રૂઝાનમાં મધુકોંડા પાછળ છે અને કદાચ ઝારખંડની પ્રજા એને માફ નહીં કરે અને હરાવશે એવું પણ બને, પણ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એ દેશ સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. જી હેમાંગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આપે સ્પષ્ટતા કરી તે બદલ. સાથે આપને પૂછવા માંગીશ કે કોંગ્રેસને જ્યારે આટલા વર્ષો સુધી તક મળતી રહી, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને આમ છતાં પણ હાલ જ્યારે ભાજપનો એક તરંગ ચાલી રહ્યો છે, ભાજપનો જે વેવ ચાલી રહ્યો છે તેમાં ઠેર ઠેર કોંગ્રેસનો રકાસ થઈ રહ્યો છે, આ બંને ચૂંટણી પરિણામોના જે રૂઝાન સામે આવી રહ્યા છે ત્યાં પણ કોંગ્રેસ પાછળ ચાલી રહી છે, આ પાછળનું કારણ આપને શું લાગે છે આ બંને રાજ્યોમાં, ખાસ કરીને જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં? દરેક જગ્યાએ અત્યારે પ્રજામાનસ છે એ ભારતીય જનતા પાર્ટીની ફેવરનું છે, પરિણામો એ બતાવે છે. આ વાત કોંગ્રેસે પણ સ્વીકારવાની જ રહે છે કે હાલ પ્રજામાનસ છે એ કોંગ્રેસ વિરોધી, માટે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં છે. આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું જે કામ કરવાની પદ્ધતિ છે, જે એમની જે બધી વૈમનસ્ય ફેલાવવાની કે ધર્મ અંગેની જે નીતિઓ છે એ જ્યારે લોકોને સમજાશે, હજી ટૂંકો ગાળો ગયો છે, લાંબા ગાળે જ્યારે એ સમજાશે ત્યારે ચોક્કસપણે પ્રજામત બદલાશે, એમાં કોઈ મારા મનમાં શંકા નથી. કોંગ્રેસે પણ અત્યારે ઘણું બધું વિચારવાનો અને આયોજન કરવાનો સમય ચાલી રહ્યો છે.
કારણ કે પ્રજામાનસ છે અત્યારે ઘણું બધું કોંગ્રેસથી વિપરીત છે આખા દેશમાં, અને એનું એક મુખ્ય કારણ એ છે કે જે જે કાર્ય પદ્ધતિ છે, જે આંતરરાષ્ટ્રીય નિયમો ધ્યાનમાં રાખીને કાર્ય પદ્ધતિ છે, ઇન્ટરનેશનલ ટ્રેડની અને ઇન્ટરનેશનલ ઇકોનોમીની જે કાર્ય પદ્ધતિ, એની અસર જે દેશ ઉપર હોય એ લોકોને સમજતા વાર લાગી અથવા સમજ્યા નહીં, એટલે કોંગ્રેસની કાર્ય પદ્ધતિને નબળી ગણી, વૈશ્વિક મંદી ભારતમાં ન આવી એ એ વાત લોકોને ના સમજાણી પણ મોંઘવારી ઘણી દેખાણી, આંતરરાષ્ટ્રીય દબાણ નીચે પાકિસ્તાન અને ચીનને જે કાંઈ યુનોના નિયમો છે એની નીચે જેટલી નસીહત પહોંચાડી શકાય એટલી મનમોહનસિંહ સરકારે પ્રયાસ કર્યા, આજે મોદી સાહેબ પણ એમાં વિશેષ કશું નથી કરી શકતા. આ બધી વાત ધીરે ધીરે સમજાતી જશે, એમ જનમાનસનું પરિવર્તન આવશે, પણ કોંગ્રેસે ઘણું કામ કરવું પડશે અને આ કપરા દિવસોમાં સંગઠન લગભગ મધુ કોડા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નથી કે નથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઝારખંડ. જય ભારત સમતા પાર્ટી એમની એક જુદી જ પાર્ટી છે અને 19 ઉમેદવારો ઝારખંડમાં મધુકોડા પાર્ટીના લડી રહ્યા છે, એટલે જ્યાં સુધી મધુકોડાની સાથેના કોઈ એલાયન્સનો સવાલ છે ત્યાં સુધી એનો પ્રશ્ન જ ઉદભવતો નથી. ચૂંટણી પ્રચાર દરમિયાન પણ જયારે એવું કહેવામાં આવે ત્યારે સત્તાનો સવાલ આવે, બધી જ પ્રકારના જે સોખઠાબાજી હોય બંધ મધુકોડા પોતે નકારેલી બાબત છે કે આવી કોઈ પણ પ્રકારની સત્તા ભારતીય જનતા પાર્ટી જે રીતે કહી રહ્યા છો કે ભાજપની સરકાર કહેલા વાયદા અત્યાર સુધી જે વાયદાઓ કરવામાં આવ્યા છે તે પરિપૂર્ણ કરવામાં અનેક પડકારોનો સામનો કરવો પડશે. કોંગ્રેસ પાસે તક હતી, કોંગ્રેસની સરકાર હતી, શા માટે કોંગ્રેસ જે તેની સફળતાઓ છે તે પ્રજા સુધી એ રીતે ન પહોંચાડી શકી કે તેની સત્તા જળવાઈ રહે?